वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर नवमू तरंग 45मू सद्गुरु आधारानंद स्वामी आ तरंग में भगवान श्रीहरि झिंझावदर थी सर्वई गाम पधारे ए प्रसंग आ तरंग में स्वामी वर्णन करे छे। श्रीहरि की मर्जी ताही लग झिंझावदर रहाय अलर्क कूदिए सुख अति पीछे सो तरत चलाय। श्री हरि की मर्जे ताही लग झिंझावदर रहाय अलर्क कूदिए सुख अति पीछे सो तरत चलाय। श्री हरिनी ज्यां सुधी इच्छा हती त्यां सुधी झिंझावदर में रह्या अने अलैया खाचर ने अत्यंत सुख आप्यु। पछी प्रभु तुरंत चालता थया झिंझावदर थी उत्तर दिशा में सर्वई नामनु गाम छे त्यां पधार्या। गाम में जेटला हरिभक्त हता ते बधा उत्साह थी सन्मुख आव्या। श्रीहरि आव्या त्यारे सांजनो समय हतो। हरिभक्तो वाजिंत्र लाव्या हता, साथे लावेला फूलोना हार श्रीहरि ने पहेराव्या अने बधा भक्तो पगे लाग्या। એવી સરસ મજાની વાત આગળ આવશે। મહારાજના આ બધા ચરિત્રો આપણે થોડી વાર ભૂલી જઈએ, અમેરિકામાં છીએ, 200 વર્ષ જૂના એ ઇતિહાસમાં આપણે પહોંચી જઈએ। ઝિંઝાવદર ગામથી ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સાથે સર્વૈ ગામ આવી રહ્યા છે। દરબાર જીવણા ધાધલ થાળ ભરીને સાકર લાવ્યા, તેના ઉપર રૂમાલ ઢાંક્યો હતો। તે સમયે શ્રીહરિ આગળ થાળ ધરાવ્યો। હરિભક્તોનો અપાર ભાવ જોઈને શ્રીહરિએ તે સાકર હાથમાં લીધી, પ્રેમથી 2-3 કણી ખાધી અને પોસ ભરી ભરીને બધાને વહેંચી। આમ સાકર વહેંચવાનો ભારે મોટો ઉત્સવ કર્યો। અને શ્રીહરિ તે વેળાએ ગામમાં ચાલ્યા, 2 મશાલ પ્રગટાવીને તૈયાર કરી હતી। લોકો જય 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 બોલીને હર્ષધ્વનિ કરતા હતા। ઢોલ, રણસિંગા, તુરઈ વગેરે વાજિંત્રોના શબ્દથી આકાશ ગુંજી રહ્યું હતું। હરિભક્તો ગુલાલ લાવ્યા હતા, હરખથી ઉડાડતા હતા। ગામ તો ઘણું નાનું હતું પણ શ્રીહરિ પધારે છે એમ જાણીને અતિ શોભા કરી હતી। ગુજરાતીમાં કહેવત છે ને, દિલ છે તો દૂધપાક છે। ઘણીક વાર નાનો માણસ જે કામ કરી શકે ને એ મોટો માણસ પણ નથી કરી શકતો। આપણી એક માન્યતા, એક ગ્રંથિ હોય છે, જાજા પૈસા હોય, જાજા સાધન સુવિધા હોય, એવા માણસો જાજું મોટું કામ કરી શકે, પણ એવું નથી। ઇતિહાસમાં ઊંડા ઉતરો ને તમે વિચાર તો કરો, ભગવાન રામનું કામ કોણે કર્યું? વાંદરાઓએ, બોલો।
શું માણસ આગળ, બ્રાહ્મણો આગળ, વિદ્વાન પંડિતો આગળ આ વાંદરો ઊંચી જ્ઞાતિના હતા? ઊંચા કુલ કિસ કામ કા, એટલા માટે તો શાસ્ત્ર કહે છે ને, કુળ કોઈ કામ લાગતું નથી, આપણા કર્મ જ કામ લાગવાના છે. માટે કુળનું અભિમાન, રૂપનું અભિમાન, ગુણનું અભિમાન બધું છોડી બસ આપણાથી થાય એટલું મહારાજનું ભજન કરીએ અને થાય એટલી બીજાની સેવા કરીએ. હમણાં હું થોડા સમય પહેલા ઇતિહાસ વાંચતો હતો. તમે જાણો છો, હમણાં વારંવાર ભારત પાકિસ્તાન વિશે કંઈક ને કંઈક વાત તો સાંભળવાની વાંચવાની થાય. 1965નું યુદ્ધ, 1971નું યુદ્ધ, ભારતની સેનાના વડા જનરલ માણેક શાહ, એણે ખાનગી વાત જ્યારે રિલીઝ કરી, આ રિપોર્ટ છે, આખો ભારતનો સત્ય પ્રસંગ છે, ત્યારે લોકોને આશ્ચર્ય થયું. કલ્પનાતીત વાત હતી. 1965ની અંદર પાકિસ્તાનની સરહદ કચ્છમાં, કચ્છની એ સરહદ ઉપર કહેવાય છે કે બહુ મોટા પાયે અચાનક આક્રમણ કરી અને આખો વિસ્તાર રાતોરાત કબજે લઈ લીધો. ભારતનો એક આખો ભાગ રાતોરાત પડાવી લીધો, તાત્કાલિક ભારતના સૈનિકોને ત્યાં પહોંચાડવાના ખાનગી રીતે અને યુદ્ધ કરી કબજો પાછો લેવાનો. બહુ કપરું કામ હતું અને ઇતિહાસમાં એનું નામ છે પગી. જનરલ માણેક શાહને શું કહેતા? પગી તરીકે. રણછોડભાઈ રબારી નામનો એક નાનો ગામડાનો માણસ, કેવો સામાન્ય માણસ, ગરીબ ઝૂંપડામાં રહેનારો માણસ, કચ્છમાં એટલે એને જ ખબર પડે ને કે આવું થયું છે. એણે કહ્યું કે હું રસ્તો બતાવું તમને, તમને પુગાડી દઉં તમારે જ્યાં જવું હોય ત્યાં. કોણે કહ્યું? આખી ભારતની સેનાના નાયકે હૃદયથી આ માણસનો આભાર વ્યક્ત કર્યો. વાત કરું તમને, પગી હતો, પગલા ઓળખી જાય, પગ ચાલતા, પગે ચાલતા એટલે ખાનગી, નાના મોટા બધા રસ્તાના ભૂમ્યા હોય. સેના મુશ્કેલીમાં હતી, સામનો કરવો બહુ અઘરો હતો, કબજો સામે લોકોએ જમાવી લીધો હતો, બધી રીતે તૈયાર હતા, એની સામે લડવાનું હતું. જો થોડી પણ ચૂક થાય તો ભૂક્કા બોલી જાય ને, આખા દેશની આબરૂનો સવાલ હતો. આ પગી નાનામાં નાનો ગામડાનો માણસ, એને એવા ખાનગી ખાંચા ખૂંચાવાળા રસ્તા બતાવ્યા, રાતોરાત 10,000 સૈનિકો પહોંચી ગયા અને સવાર પહેલાં તો એવો હુમલો કરી નાખ્યો, બધું મેદાન સાફ કરી નાખ્યું. ત્યારથી આ માણસ સેનાનો અતિ વાલો બની ગયો. 1965 પછી ફરીવાર 1971માં ફરીવાર મોટું યુદ્ધ થયું, તમે બધા જાણો છો. ત્યારે સ્પેશિયલ આ માણસને સલાહ લેવા માટે સેના નાયકોએ બોલાવ્યો અને કહેવાય છે ઇતિહાસની અંદર, આ ગામડાના અભણ માણસ રણછોડભાઈ રબારી કે પગી જે કહો તે, એની કોઠાહુજ એવી હતી દાદા, એવી હતી, યશ તો સેનાને મળ્યો પણ સેનાએ કહ્યું આ યશ અમારો નહીં, આમાં એક નાના માણસનું બહુ મોટું બલિદાન છે. ભગવાન રામને પુલ કરવો હતો ને, એમાં ખિસકોલીનું બહુ મોટું બલિદાન હતું, ખબર છે ને દાદા? રહીમનદાસજી એમ કહે છે, રહીમન પાઈ બડેનકુ લઘુન દીજીએ ડારી, લઘુ એટલે નાના, રહીમન પાઈ બડેકુ લઘુન દીજીએ ડારી, જહાં કામ કરે સુઈ તહાં ક્યાં કરે તરવારી. જીવનમાં મોટી પ્રાપ્તિ થાય ત્યારે નાના માણસને, નાની વ્યક્તિને ભૂલી જવી આ બહુ મોટી મૂર્ખામી હોય છે. તલવારનો મહિમા તલવારની જગ્યાએ છે, સોયનો મહિમા સોયની જગ્યાએ છે. નાના અને મોટા ભેદ જ્યાં આવી ગયા ત્યાં વિનાશ થવાનો, થવાનો ને થવાનો. માણસ એટલે માણસ, માણસની કિંમત માણસ જેટલી જ છે. જ્યાં ભેદભાવ ઊભા થયા, પક્ષા પક્ષી ઊભા થયા, મારો તારું ઊભા થયું, દિવાલો ઊભી થઈ, ત્યારથી આ માનવજાતનો વિનાશ શરૂ થયો. તમે નહીં માનો, 1971નું યુદ્ધ પૂરું થયું, સેનાના આ જર્નલે સ્પેશિયલ હેલિકોપ્ટર મોકલ્યું આ ગામડાના અભણ માણસને
એક શાહી સન્માનથી બોલાવવા માટે, પોતાની સાથે ડિનર લંચ કરવા માટે આ રણછોડભાઈ રબાડી રડી પડ્યા, ભાઈ હું તો આ કઈ મારો દેશ છે, મારો ધર્મ છે, મારા દેશને બચાવો, મેં શું મોટું કામ કર્યું. હું કહેવા એ માંગુ છું, ઇતિહાસમાં નજર કરો ને તો ક્યારેક ક્યારેક મોટા માણસો નથી કરી શક્યા એટલું મોટું કામ નાના માણસોએ કર્યું છે. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર હતા આપણે જાણીએ છીએ. લોયાની પાસેનું નાનું ગામ રાણપુર, રાણપુરમાં એક બહુ મોટા બ્રાહ્મણ ભક્ત મહારાજના લાડીલા વાલા ભક્ત હતા સુખા ગોર. ચાર ચાર મહિના રહેતા મહારાજનો અડધો અડધ થાળ રોજ જમતા. બોલો, મીઠા બોલા તો એવા, જીભ ઉપર સરસ્વતી બેઠેલી. મહારાજને વારે વારે કહેતા જાય, મહારાજ તમે મને જમાડો છો, ક્યારેક તો અમારું જમવા આવો, અને એકલા ના આવતા બધાને લઈને આવજો, ઠપકો આપે પાછા. ઇતિહાસ કહે છે, સત્સંગનો દાખલો છે. મહારાજ ગયા, બ્રાહ્મણ ઘરે હતો તો એ મહારાજને દરવાજેથી પાછા કાઢ્યા ખોટું બોલીને. અને તે દિવસે એ ગ્રામમાં મુસલમાન જ્ઞાતિના અને મુસલમાન જ્ઞાતિના બે નાના દીકરાઓ દૂરથી દર્શન કરતા, શ્રીજી મહારાજ વિશે દૂરથી સાંભળેલું, એને ખબર પડી અમારા ગામમાં છોટે મિયાં બડે મિયાં ભગવાન આવ્યા છે. દોડીને મહારાજના પગ પકડી લીધા. ઇતિહાસમાં તો એવું લખ્યું, મહારાજના ચરણ પકડી છોટે મિયાએ ચૂમી લીધા. મહારાજને કીધું, અરે દીનાનાથ, અમે ઉતરતી જ્ઞાતિના છીએ એટલે આપ અમારે ત્યાં નથી આવતા ને. મહારાજને એવું આ વેણ, આ શબ્દ એટલા બધા આઘાતજનક લાગ્યા. અમે ભગવાન તો અંતર્યામી છે, જાણે છે ને. બ્રાહ્મણને ત્યાં ગયા, ઘરમાં બેઠો છે, ચાર ચાર મહિના અમારો થાળ જમ્યો છે, અને દરવાજેથી ઝાકારો આપે ખોટું બોલી. અને આ, અને તે દિવસે ભગવાન સ્વામિનારાયણ એક મુસ્લિમ ભક્તની પ્રાર્થનાને સાંભળીને ત્યાં પધાર્યા છે. એને એક સરસ મજાની ખુલ્લી જગ્યા ત્યાં ઉતારો કરાવ્યો, ગામમાંથી બ્રાહ્મણોને બોલાવીને રસોઈ કરાવી, એનો પ્રેમ ભગવાન શ્રીહરિએ હૃદયથી સ્વીકાર્યો છે. બોલો, હમણાં વાત આવીને, સત્સંગ સમુદ્ર જેવો છે. સમુદ્રમાં બધી વસ્તુ, બધા પ્રાણી, કરોડો પ્રકારના પ્રાણી ટકી જાય. સમુદ્ર બધાને સમાવી લે છે, બધાને સાચવી લે છે, પરંતુ પ્રાણ વિનાના પ્રાણીને, મરેલા પ્રાણીને સમુદ્ર સાચવતો નથી, બહાર કાઢી નાખે. એમાં સત્સંગમાં બધા નભી જાય છે, બધા કામી, ક્રોધી, લોભી બધા નભી જાય છે. કપટી, દંભી, પાખંડી સત્સંગમાં લાંબો ન ટકતો નથી. ખરેખર એવું છે. ઓનેસ્ટી છે ને બહુ બહુ મહત્વની છે. આ તો પ્રસંગ નીકળો છે દાદા, વાત કરી દો. હું વાંચું ને ક્યારેક ક્યારેક શું સાહિત્યકારો લખીને જાય. અપ્રામાણિક હાસ્ય કરતા, કેવું લખ્યું, અપ્રામાણિક હાસ્ય કરતા પ્રામાણિક ક્રોધ પણ સારો છે. ઘણી વાર માણસ ઉપરથી હસતો હોય, તમને લાગે આપણો જ છે, આપણી સાથે જ છે, પણ પાછળથી ખંજર મારતો હોય, એના કરતા પ્રામાણિક ક્રોધ સારો. શાસ્ત્રમાં લખ્યું, આપણા નીતિ શાસ્ત્રમાં લખ્યું, મિત્ર કોણ છે, સાચો હિતેચ્છુ કોણ છે, તમારી સામે કડવા વેણ કહે ને પાછળથી મીઠી વાતો કરે, સામે મળે સાથે બેસે ત્યારે કડવી વાત કરે પાછળથી સારી વાત કરે. આજનો સમાજ કેવો છે? આમ તમે ફરે એટલે વાત ફરી જાય ને. બોલો, આ અપ્રામાણિકતા, ડિસઓનેસ્ટી, કપટ, છળ, પ્રપંચ, દગો એટલું મોટું વ્યાપક બની ગયું છે. અપ્રામાણિક હાસ્ય કરતા, કેવું લખ્યું, કોઈ બહુ સરસ શેર લખ્યો છે, હસતે રહો હસાતે રહો, હસતે રહો હસાતે રહો, બોલતે રહો બુલાતે રહો, ઓર કભી રોસ આયે ન, ઓર કભી રોસ આયે ન તો દિખાયા ભી કરો. જીવનમાં ક્રોધને પણ સ્વીકારવો જોઈએ અને પ્રેમને પણ સ્વીકારવો જોઈએ. આપણે સામેવાળા વ્યક્તિ તરફથી દરરોજ પ્રેમની જ આશા ન રાખી શકીએ, અને રાખવી એ દુઃખનું કારણ છે. પ્રામાણિકતાનો અર્થ થાય, જે વ્યક્તિ જેવો છે એ વ્યક્તિને એવી જ રીતે સ્વીકારવો. આપણે જાણીએ જ છીએ કારેલું કડવું છે, એ કઈ ફરિયાદનો વિષય નથી છે દાદા.
એના ગુણધર્મ એવા છે, આપણને ખબર જ છે. મરચું તીખું છે, ફરિયાદનો વિષય છે. અને બધા જ આ દુનિયામાં મરચા થઈ જાય તો પછી દરેક માણસનું ઈચ્છે ભાઈ બધા મારા જેવા થઈ જાય, એ બધા એના જેવા થઈ જાય. સમજવા જેવી વસ્તુ છે. અપ્રામાણિક હાસ્ય કરતા પ્રામાણિક ક્રોધ પણ સારો છે. એટલે કે જીવનમાં અપ્રામાણિક બની ઉપરથી સારા દેખાવા કરતા, અપ્રામાણિક બની ઉપરથી સારા દેખાવા કરતા ક્રોધ કરીને ઉપરથી પ્રામાણિક રીતે ખરાબ દેખાવું એ સારું છે. દંભમાં ઉપરથી જુદું અને અંદરથી જુદું, દેખાડવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા. નાનો ગામ હતો પણ નાના ગામના ભક્તોનો ઉત્સાહ એટલો બધો હતો ને, કેવી સરસ મજાની વાત આવી જોઈ. અરે ગામ તો ઘણું નાનું હતું પણ શ્રીહરિ પધારે છે એમ જાણીને અતિ શોભા કરી. ગામના દરવાજાઓને ચિત્ર વિચિત્ર રીતે શણગાર્યા, શ્રીફળના તોરણ બાંધીને સરસ મજાના દરવાજાઓને શણગાર્યા હતા. ગામનો જે રાજમાર્ગ હતો તેને સ્વચ્છ કરાવીને શણગાર્યો હતો. ફળવાળા કેળના ઝાડને બજારને બંને કિનારે રોપાવી દીધા હતા. ઊભી બજારે દીપમાળા કરી હતી, તેમાં ઊભા રહીને હજારો લોકો દર્શન કરતા હતા. યોગ્ય સમયે જોઈને વિચક્ષણ અને બુદ્ધિમાન સહુ લોકોએ શ્રીહરિ માટે હાથમાં શ્રીફળ અને ફૂલહાર લીધા હતા. રસ્તામાં જે દુકાનો હતી અને જે મકાનો હતા તેમાં મોતીના તોરણ બાંધ્યા હતા અને જેટલો ભાવ હતો તે શણગારમાં દેખાતો હતો. શ્રીહરિ તે બધી સજાવટ દેખીને મુખ આડો રૂમાલ રાખીને મરક મરક હસતા હતા કે નાના ગામના નાનકડા એવા સમાજમાં આ કેવું મોટું સામયું ભક્તોએ કર્યું છે. શ્રીહરિના જમણા હાથમાં રૂમાલ હતો, લલાટમાં કેસરી તિલક કર્યું હતું, ચરણોમાં ચાખડીઓ પહેરી હતી, કુમકુમથી ચરણો પૂજેલા હતા, પીતાંબર પહેર્યા હતા, મૂર્તિ છટાદાર લાગતી હતી. જ્યારે શ્રીહરિ બજારમાં ચાલ્યા ત્યારે ગામની બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને તેમને વધાવતી હતી. જે લોકો શ્રીહરિની મૂર્તિને નજરે નિહાળતા તેઓના જીવમાં ધીરજ રહેતી નહીં. મૂર્તિના અતિ આકર્ષણને લીધે શરીરનું ભાન ભૂલી જતા અને દેહ પાછળ દોડવા લાગતો. જુઓ તો ખરા, મૂર્તિ તમારે મારા શ્યામ શોભાધામ છે, છબે પરવારું કોટિક કામ મન અભિરામ છે. કરોડ કરોડ કામદેવ વારી જાય ને આવી મનોહર મરમાળી મલકતી મલપતી મહારાજની મૂર્તિ હતી. આપણા પિયુડા મહારાજ પણ જો ને તમે, હમણાં વાત સાંભળીને ભીખુદાદાએ વાત કરી, નડિયાદના એ બ્રહ્મભટ્ટ ભક્ત પહેલી વાર મંદિરમાં આવ્યા એટલા હરખાઈ ગયા, એટલા રાજી થઈ ગયા. દાદાને કહેવા લાગ્યા, જો જો મારા ફોનમાં જે મૂર્તિ છે ને એ જ આ મૂર્તિ છે. ફોનની સ્ક્રીન ઉપર એ મૂર્તિ હતી. કોઈક પણ રીતે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી મળી હશે એમને, ખબર પણ ન હતી કે આ લોયાધામની મૂર્તિ છે. એમ કહેતા હતા મારા ફોનમાં છે ને એ આ મૂર્તિ છે, પણ ખરેખર આ મૂર્તિ છે એમના ફોનમાં હતી. કેટલો આનંદ કેટલો થાય ને, એ મૂર્તિ એમને કેટલી ગમી ગઈ હશે ત્યારે તેણે ફોનના સ્ક્રીન પર રાખી હશે ને. અત્યારે બહુ સરસ કોઈ લખ્યું છે, કોઈક માણસનું હૃદય તમારે ચેક કરવું હોય ને તેનો ફોન ચેક કરી લેવાનો. એમાં ગેલેરી ઓપન કરી એટલે આખું હૃદય ઓપન થઈ ગયું. ગેલેરીમાં જે કંઈ નીકળે એ બધું અહીં. ઘણાના ફોન તો અડાય જ નહીં. અરે આમ તો એમ કહી શકાય 60-70-80% ફોન એવા હોય કે એમાં બૈરાના જ ફોટા, કેમ કે આપણે ફરતા હોય વિચરણમાં એટલે વારંવાર અનુભવ થતા હોય ને. પણ કોઈક ભાગ્યશાળી આત્મા ફોનની સ્ક્રીન ઉપર મહારાજના દર્શન રાખ્યા છે ને, ખબર નથી આ લોયાધામની મૂર્તિ છે, પણ છે ને ભગવાનનું આકર્ષણ એવું છે. પૂજ્યપાદ ગુરુજીએ એટલા પ્રેમથી પોતાનું હૃદય નીચોવીને, પોતાનો પ્રાણ નીચોવીને એમ કહી શકાય આ મૂર્તિ તૈયાર કરાવી અને આપણને આપી છે. આપણા મોટા ભાગ્ય, આપણા ઉપર એ મોટા પુરુષની કેટલી મોટી કૃપા. માટે બસ
આ મહારાજને આપણે ઓળખીએ, સવારેના દર્શન કરીએ, આરતીના નિત્ય નિયમ રાખીએ, અચૂક મહારાજના એકવાર તો દર્શન થાય થાયને એકવાર દર્શન કરી લો, દિલ ભરીને દર્શન કરી લો, ફોનમાં મૂર્તિ રાખો, ચાલો કરી જ દઉં વાત, કેટલી તાકાત છે. અમેરિકામાં બેઠા છે એટલે અમેરિકાની સત્ય ઘટના વાંચતો હો તો કહેવાનું મન થાય. 1988 અમેરિકાના બહુ પ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર રાડોલ્ફ બાયર્ડ એમણે એક રિપોર્ટ પબ્લિશ કર્યો. એ સમયમાં એ રિપોર્ટ આખા અમેરિકામાં ખૂબ વ્યાપક બન્યો હતો. શેનો રિપોર્ટ હતો? આ કાર્ડિયોલોજીસ્ટને એક એક્સપેરિમેન્ટ કરવાનો વિચાર થયો. સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં જનરલ હોસ્પિટલમાં એણે એક પ્રયોગ કર્યો. આ હોસ્પિટલની અંદર 393 દર્દીઓ, 393 પેશન્ટ્સ હાર્ટની બીમારીવાળા હતા, જે ડોક્ટર રાડોલ્ફ વાયર્ડ એના ઓબ્ઝર્વેશન નીચે ઘણી મોટી ટીમ હતી કામ કરનારી. ડોક્ટર બાયર્ડે આ 393 દર્દીઓને એનું જે કોમ્પ્યુટરમાં લિસ્ટ હોય એના બે વિભાગ કર્યા, એના માણસોને સમજાવી દીધું. પેશન્ટને કોઈને અણસાર નથી આપ્યો, બીજા કોઈને વાત લીક નથી કરી, બે વિભાગ કર્યા. બધાની દવા પણ એજીટી ચાલુ છે, બધાના ઇલાજ પણ એક સરખા ચાલી રહ્યા છે, ડોક્ટર પણ એક સરખા જ છે, હોસ્પિટલ પણ એક સરખી છે, દર્દીમાં કોઈ પણ પ્રકારનું દવાનું કે નિદાનનું ચેન્જીસ નથી કર્યું, પણ એમાં બે વિભાગ કર્યા. અડધા જે દર્દીઓ હતા એ દર્દીઓને એવરીડે માણસ આવે, એની પાસે ઊભો રહે અને પ્રેયર કરે. અમેરિકામાં આજે પણ આ રિવાજ ચાલુ છે, તમને ખબર હશે આ રિવાજ કેવી રીતે વ્યાપક બન્યો. આજે અમેરિકાની એક એક હોસ્પિટલમાં લગભગ પાદરી સામેથી આવે, બાજુમાં બેસે અને પ્રાર્થના કરે છે. એની શરૂઆત ક્યાંથી થઈ? પહેલા હતી પણ બહુ થોડી થોડી ચાલતી હતી. આ રિપોર્ટ પછી કહેવાય છે અમેરિકામાં બહુ વ્યાપક બની ગયું. શું થયું? અડધા દર્દીઓ પાસે કોઈક ને કોઈક વ્યક્તિ આવે એવરીડે, એના માટે દુઆ માંગે, પ્રાર્થના કરે, ભગવાનને યાદ કરે. થોડા દિવસમાં પરિણામ આખા બદલાવા લાગ્યા. એક સરખા બે દર્દી હોય, એક સરખી બીમારી હોય, એક સરખી દવા હોય, એક સરખા ડોક્ટર હોય, તો પણ આ દર્દી કરતા આ દર્દી 5 ગણો નહીં 10 ગણો નહીં, આ લોકોના રિપોર્ટ પ્રમાણે 21 ગણી સ્પીડથી સારા થતા હતા. કેટલી સ્પીડથી? 21 ગણી સ્પીડથી આ બધા દર્દીઓ સારા થવા લાગ્યા. એક નહીં, બે નહીં, અડધો અડધ દર્દીમાં આ તફાવત જોયો. ડોક્ટર બાયર્ડને તે દિવસે ખ્યાલ આવી ગયો કે કોઈ ડિવાઇન સ્પિરિટ એટલું મોટું કામ કરે છે. બાજુમાં આવી કોઈક માણસ ઉભો રહે છે અને ભગવાનને ખાલી પ્રાર્થના કરે છે, એમાં શું ચેન્જ થયો? સાયન્ટિફિકલી વિજ્ઞાનની દ્રષ્ટિએ માનનારો માણસ એને શું ફેર લાગે? ડોક્ટર તાજ્જુબ બની ગયો. એક બે દાખલા ન માને, બરાબર, પણ 200 જેટલા દાખલા ઉપર આવો પ્રયોગ થાય અને 100% રિઝલ્ટ આવું મળે. ડોક્ટરે આ રિપોર્ટ નામ ઠામ દર્દી રોગ વગેરે સાથે જ્યારે પબ્લિશ કર્યો, આખા અમેરિકામાં એક મોટો આંચકો લાગ્યો કે દવા કરતા પણ દુઆ, જો કામ દવા સે હોતા નહીં વો દુઆ સે હોતા હૈ. તમે પ્રાર્થના ગણો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનને યાદ કરવા ગણો, ભગવાનની મૂર્તિને સંભાળવી ગણો, આ બધું એક જ છે. એટલા માટે તો આપણા શાસ્ત્રમાં નિયમ છે, કોઈ પણ કાર્ય કરો ત્યારે ભગવાનને સંભાળીને કરો. ભગવાનની મૂર્તિનું ખેંચાણ એવું છે ને, મહારાજ તો એવા છે ને લોહી ચુંબકના પહાડ જેવા છે. કોઈ પણ ગમે તેવો જીવ આવે ને એને ખેંચી લે છે પોતાની મૂર્તિમાં. શ્રીહરિએ કોઈ અશ્વની સવારી સાથે રાખી ન હતી, શરીર ઉપર કંઈ શણગાર સજ્યા ન હતા, દર્શન કરનારને તો માનો અપાર શોભાધારી છે એમ જણાવતું હતું. શણગાર પહેર્યા ન હતા તો પણ લાગતું હતું શું? અનંત બ્રહ્માંડ કે શોભા જેતની,
अनंत ब्रह्मांड के शोभाजितनी, देखे सुने में आवत तितनी, देखे सुने में आवत तितनी। सो सो शोभा मूर्ति से भयेउ, हरि में शोभा अनंत रहेउ। अरे हरि में शोभा अनंत रहेउ। अनंत ब्रह्मांडो मां जेटली शोभा देखाय छे अथवा तो सांभळवामां आवे छे ते बधी शोभा श्रीहरिनी मूर्ति माथी उपजी छे। श्रीहरिमां आवी अनंत शोभाओ रही छे, अनंत शोभाओ। ભગવાનની મૂર્તિ શોભાનું ધામ છે, ભગવાનની મૂર્તિ સુખની ખાણ છે, ભગવાનની મૂર્તિ અમૃતનો દરિયો છે। અનંત કોટી સુખ અક્ષર કેરા, કોઈનો બહુ મોટો બંગલો, વિશાળ બંગલો જોયો હોય, આપણે સાંભળીએ ને મુંબઈમાં અંબાણી સાહેબનો 5000 કરોડનો બંગલો, દાદા બોલો કેટલાનો? આપણા મનમાં વિચાર આવે ક્યારેક ક્યારેક આવું સાંભળીએ ત્યારે, એકવાર તો પધરાવણી કરાવો તમે, અમારે લેવું કંઈ નથી, ખાલી શું કર્યું હશે, પૈસાની થપ્પી ગોઠવી દે ને તો એટલા પૈસા ના વપરાય હરીશભાઈ। અમેરિકામાં એવા બંગલાઓ હશે ને નહીં હોય? આ લોકના નાશવંત તુચ્છ પામર માણસોની આવી સમૃદ્ધિ, આવી સાહેબી, આવા વૈભવ, આવા વિલાસ, તો તમે વિચારો દેવોના કે દેવતાઓના કેવા હશે, ઇન્દ્રનો કેવો વૈભવ હશે, બૃહસ્પતિનો કેવો હશે, બ્રહ્માનો એનાથી વધારે કેટલો હશે, એનાથી ઉપર વિરાટ નારાયણ, એનાથી ઉપર પ્રધાન પુરુષ, એનાથી ઉપર પ્રકૃતિ પુરુષ, એનાથી ઉપર મૂળ પુરુષ, અને એનાથી ઉપર અક્ષર, વિચાર તો કરો। અનંત કોટે સુખ અક્ષર કેરા, મૂર્તિ મે મૂર્તિ કે એક અંગ મે હે ઘનેરા। આટલું દિવ્ય સુખ અક્ષરનું છે। આધારાનંદ સ્વામી લખે છે, અનંત કોટે સુખ અક્ષર કેરા, મૂર્તિ કે એક અંગ મે હે ઘનેરા। અનંત કોટે અક્ષરમાં જેટલું સુખ છે એટલું તો ભગવાનના એક રૂવાડામાં, બોલો, મૂર્તિ કે એક અંગ મે હે ઘનેરા, એના કરતા પાછું અનંત છે, ઘણું છે। પણ હજી આગળ જે લખે છે ધ્યાનથી સાંભળજો, અનંત કોટે સુખ અક્ષર કેરા, મૂર્તિ કે એક અંગ મે હે ઘનેરા, મૂર્તિ મે એસો સુખ હે અપારા, મૂર્તિ મે એસો सुख है अपारा, सो जानत को जानन हारा। अरे सो जानत को जानन हारा। आटलू सुख मूर्ति में छे पण कोई ने ज खबर पड़े छे। मनुष्याणाम सहस्रेशु कश्चिद् यतति सिद्धये, यततामपि सिद्धानाम कश्चिन् माम वेत्ति तत्वतः। करोड़ों में कोई ने ज खबर पड़े छे। હું હીરાની ખાણ જોવા ગયો હતો વિઠ્ઠલભાઈની સાથે આફ્રિકામાં, મેં જોઈ છે એટલે મને ખબર છે, પથરા સિવાય તમને કશું ન દેખાય। કોઈ જાણકાર બતાવે ને આમ હાથ વિઠ્ઠલભાઈ માર્યો, આપને લાગે નહીં, એમની સાથે એકનો માણસ હતો, એને પછી આમ સાફ કરી બતાવ્યું, રેડ રૂબી આમ ખોબો ભર્યો, વિઠ્ઠલભાઈ કે કેટલા ના છે બોલો, એક ખોબામાં તમે આમ જુઓ ને દાદા લાખો ની કરોડો રૂપિયા થાય, હા અમે જોયેલું। પણ આપણને શું લાગે? ધૂળ, પથ્થર। કોઈ જાણકાર હોય ને એને ખબર પડી જાય કે આ જગ્યાએ રૂબી છે। જો આખી લાઈન રૂબી ની જાય છે, આમ લાઈન બતાવે, હા આખી આમ પેલી પાણીનો પ્રવાહ કેમ વહેતો હોય એમ આખી લાઈન દેખાય, આ આખી લાઈન છે ને રૂબી છે। એવું છે ભાઈ, હવે આ દુનિયાના હીરાને ઓળખવાય નજર જોઈએ તો આ તો હરિવર રૂપી હિરલાને ઓળખવા માટે તો કેવી નજર જોઈએ ન જોઈએ। આંખે પાયે સભીને નજર કિસી કિસીને,
हर नजर में नजारा तुम्हारा पाया किसी किसी ने। माटे भगवान ने ओळखिए, भावथी भगवान ना दर्शन करिए, भावथी भगवान नी महिमा नी वातो सांभळिए, भावथी भगवान ना महिमा ना कीर्तनो गाईए सांभळिए, एना थी ज भगवान नी मूर्ति मां हेत थाय, एनो महिमा समझाय, एम करता करता भगवान मां नजर पहोंचे छे। भगवान ना महिमा वाला सत्पुरुष मोटा एकांतिक संग एनी वात सांभळिए, એમાં હેત કરીએ, એની સાથે રહીએ, એના દ્વારા પણ અંતે ભગવાનનો મહિમા સમજાય સમજાયને સમજાય। અનંત બ્રહ્માંડમાં જ્યાં જ્યાં બધી જગ્યાએ જે શોભા ભરી છે તે હરિની મૂર્તિને કારણે જ છે। જેને તેવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે તેને જણાય છે શ્રીહરિની મૂર્તિ જ બધી શોભાને શોભાડે છે। મૂર્તિમાં એવો પ્રતાપ રહ્યો છે તે કહેવા છતાં પણ સમજાય નહીં। પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે નૃપ, મેં જેટલો પ્રતાપ દેખ્યો છે તે તમને કહું છું। મુક્તાનંદ સ્વામી બોલે છે, દાદા ખાચર સાંભળે છે, આ વાત આપણે બધા લોયાધામ પરિવારના ભક્તો સંતો શાંત ચિત્તે સાંભળી આવે। જુઓ, મુક્તાનંદ સ્વામી કહે છે, મૂર્તિમાં તો છે પણ પ્રોબ્લેમ ક્યાં છે ને શું છે ને કેવો છે? જેવું પાત્ર હોય ત્યાં તેવી વાત ચિંતવ્યા વગર સહજ રીતે આવતી હોય છે। યોગ્ય પાત્ર વિના અંતરમાં વાત વિચારીએ તો પણ યાદ આવે નહીં। જેના ઉપર ઘણો હેત છે તેને વ્યક્તિ પોતાનો આત્મા તત્કાળ આપી દે છે। હેત ન હોય તો તેમાં ક્યારેય મજા આવતી નથી, કારણ કે હેત વિનાની વાત નમાલી હોય છે। ગાયના આંચળમાં રુધિર છે, ગાયના આંચળમાં રુધિર છે, તેમાંથી ટીપું પણ દૂધ નથી નીકળતું, છતાં જ્યારે વાછરડાનો જન્મ થાય છે ત્યારે તે જ આંચળમાં દૂધ આવવા લાગે છે। આવું હેત છે। ગાયને વાછરડા ઉપર ઘણું હેત હોવાથી પ્રેમને લઈને ગાયના આંચળમાં માનો પાણીનું દૂધ થઈ જાય છે। જે ગાયને વાછરું ઉપર અતિશય હેત હોય તો તેના આંચળમાંથી વગર દોહીએ દૂધ ટપકવા લાગે છે, તે રીતે હેતરૂપે રસને લીધે વાત એક ધારી આવ્યા જ કરે છે। સારી સારી જેટલી વાતો હોય છે તે બધી સહેજે જ આવી જાય છે। લો, વચનામૃતમાં મહારાજ એમ કહે, આ વાત તમારે નથી કરવી, જવા દો ને, પણ તમે અમારા છો માટે તમારી આગળ રહેવાતું નથી, માટે અમે વાત કરીશું। હેત છે, હેત બહુ મોટી વાત છે, પણ એક નાની વાત સમજવા જેવી એટલી છે। અવળી જગ્યાએ હેત બધાને થાય છે, યોગ્ય જગ્યાએ જો હેત થઈ જાય ને તો કામ થઈ જાય। હું ઘણી વાર આ વાત કરું છું, મને બહુ ગમે છે આ વાત, એટલા માટે ચાવી એક જ છે, જમણી બાજુ ફેરવો તાળું ખુલી જાય, ડાબી બાજુ ફેરવો તાળું બંધ થાય। બસ એવી જ રીતે હેત તો એનું એ જ છે, જગતમાં કરો તો બંધનનું કારણ ને ભગવાનમાં કરો તો મુક્તિનું કારણ, ભગવાનના સંતમાં ભક્તમાં કરો તો મુક્તિનું કારણ। માટે મહારાજમાં હેત કરજો, કથા સાંભળવા વાળા બધા ભક્તો, માયામાં નહીં, કેમાં? મહારાજમાં। શ્રીહરિનો અવતાર સૌથી સર્વોપરી થયો છે, તેથી તેમની વાતો પણ તેવી જ સર્વોપરી થાય છે। વેદ એમ કહે છે, આવી વાતો તો અમે ક્યારેય સાંભળી નથી। વેદ અને પુરાણ આદિ શાસ્ત્રો કહે છે અને અમે પણ ઘણું ઘણું કહીએ છીએ। અત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ થયા છે, તેનો દ્રઢ નિશ્ચય કરી લેવો જોઈએ। આ પરબ્રહ્મ પહેલા ક્યારે આવ્યા નથી, પછી ક્યારે આવવા નથી, આ મહારાજ એકવાર આ બ્રહ્માંડમાં અત્યારના સમયે પધાર્યા અને આપણને મળ્યા। હવે એક જ કામ કરવા જેવું છે, મહારાજને ઓળખી લઈએ। શ્રીહરિ તો સાધુનો વેશ ધારી સહજ સ્વભાવ વિચરણ કરે છે, બધો ઠાઠમાઠ છોડી દીધો છે, તો પણ લોકો તેમને સૌથી અધિક માને છે। દુનિયામાં આડંબરથી વેશભૂષા સજાવીને કોઈ ઠાઠમાઠથી નીકળે ત્યારે શ્રીહરિ કહેતા કે આ બધો દંભ છે, પેટ ભરવા માટેના ઉપાયરૂપ આડંબર છે। શ્રીહરિ કોઈક વખતે સહજ સ્વભાવે એવી વાત કરતા કે જગતમાં જેટલું અજ્ઞાન છે તે બધું વાતોમાં અને વર્તનમાં દેખાઈ આવે છે। માટે અમે વારંવાર વિવિધ પ્રકારે વર્તન અને પ્રકરણ ફેરવતા રહીએ છીએ, તેથી દંભીની છાતી થરથર ધ્રુજવા લાગે છે। કેટલાક દંભી પહેલા તો આપણા સત્સંગમાં આવી જાય, પછી વર્તન દેખીને બધા ભાગી જાય છે, કારણ કે આ સત્સંગ કોને ટકાવતો નથી? આ સત્સંગ દંભી કપટી માણસને ક્યારે સાચવતો નથી। કેટલાક હરિભક્ત ભાઈ હજારો કોષ દૂર રહેતા હોય
તો પણ સત્સંગના પવિત્ર વર્તનને લીધે શ્રીહરિ તેની પાસે જ છે તેમ તે બધા ભક્તો ઉત્સાહમાં રહે છે. એ દુરિજનિયાને દૂર ઘણા છોરે, પ્રેમી તે જનના પ્રાણ છો, જીરે તમે હરિ હયાના હાર છો. તદ્દુરે તદવદંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. ભગવાન દૂર છે, ભગવાન નજીક છે. દૂર કોના માટે? દુષ્ટ માટે દૂર છે, જે સંત કે ભક્ત એના માટે અત્યંત નજીક છે. સારંગપુરનું દસમું મહારાજ કે અંતરદ્રષ્ટિવાળા ભક્ત માટે તો અક્ષરધામ અણુ માત્ર દૂર નથી. શું લખ્યું? એવા અંતરદ્રષ્ટિવાળા ભક્ત માટે અક્ષરધામ અણુ માત્ર પણ દૂર નથી. અમારા ભીખુદાદા ઘનશ્યામ દાદા બોલ્યા હતા ને ગુરુજી વખતે કે આ લોયાધામ ઇજ અક્ષરધામ. પણ આ કોને લાગે? અંતરદ્રષ્ટિવાળા હોય એને લાગે. બાહ્ય દ્રષ્ટિવાળાને તો લોયાધામ જ દૂર લાગતો હોય તો અક્ષરધામ તો પછી. ભગવાન નિર્દંભી ભક્તને મદદ કરે છે અને તેને સત્સંગના વર્તનમાં વર્તવામાં બળ પણ આપે છે. દંભીના બળને ભગવાન તોડી નાખે છે, તેના રંગને પણ ઉતારી નાખે છે. શ્રીહરિના શુદ્ધ વર્તનને દેખીને મતવાદીઓ, જગતના બધા મતવાદીઓ, અમે સનાતની છીએ આમાં લખ્યું. હરિશ્રામ સાગર પૂર નવમું તરંગ પિસ્તાલીસમું ચોપાઈ તેત્રીસમી વાંચી લેજો બધા. અમે સનાતની છીએ, અમે અનાદિના છીએ, અમે જૂના છીએ એમ કહેવા લાગ્યા, માનવા લાગ્યા. લો દાદા, અત્યારનું આખું યુદ્ધ આવી ગયું આ બે લીટીમાં. હમણાં તો એવું યુદ્ધ ચાલ્યું છે ને. જ્યારે શ્રીહરિએ સન્માર્ગ પ્રગટ કર્યો ત્યારે તેને લીધે પોતાને સનાતની કહેનારાઓએ, શ્રીહરિએ સન્માર્ગ પ્રગટ કર્યો, આ બધી રીતો શુદ્ધ કરી, વર્તન, વાણી, વિવેક, ઉપાસના, આજ્ઞા, ભક્તિ બધી રીત પવિત્ર કરી, ત્યારે આ બધા નીકળી પડ્યા. કોણ? તેને લીધે પોતાને સનાતની કહેનારાઓને અજ્ઞાની દેખાડી દીધા. મહારાજે તો કોઈને કીધા નહીં, પણ સત્ય ને અસત્ય એની મેતે દેખાવા લાગ્યું, સાચું ને ખોટું એની મેતે દેખાવા લાગ્યું. ભગવાન સ્વામિનારાયણ શુદ્ધ ધર્મના સ્થાપક છે. ક્યારેય કોઈકને નીચા દેખાડવા મહારાજ માનતા નથી, પણ હા, આપણી રીત સાચી હોવી જોઈએ. હવે ઘણીવાર આપણી રીત સાચી હોય ને કોઈને દુઃખ લાગે, શું કરો તમે? અજ્ઞાની માણસો આવું કહેતા, અમે તો પારસ છીએ. પણ તેમને પારસની તો ગમ જ નથી. કેવળ નામ કહેવાથી થોડા પારસ થઈ જાય? નામથી અમર કહેવાતા હોય પણ મરી જતા દેખાય છે ઘણા અમર હોય. નામથી હોય પણ થોડા અમર છે ખરેખર. શુદ્ધ વર્તન વિના તો જીવમાં બધું કેવળ અજ્ઞાન ભર્યું છે. અપાર અજ્ઞાનને ટાળવા માટે જ બરતન બી નહી જીવ મે જોતાના. વર્તન વિનાનું જે છે, શુદ્ધ વર્તન વિના જીવમાં બધું અજ્ઞાન ભર્યું છે. બરતન બી નહી જીવ મે જોતા મે કેવળ અજ્ઞાન ભરે સબયામે. અજ્ઞાન મેટન હિત અપારા, અજ્ઞાન મેટન હિત અપારા, પ્રગટ ભયે શ્રી હરિ અભવારા. આ અજ્ઞાનને ટાળવા માટે જ શ્રીહરિનો આ વખતે અવતાર થયો છે. કોઈ ગામમાં એક હરિભક્ત રહેતો હોય તો પણ શ્રીહરિ તે ભક્તને ગામ પધારતા, જો તે ભક્તને કુસંગનો પાસ લાગેલો દેખાય તો તરત જ શ્રીહરિ તેનું વર્તન બદલાવીને તે કુસંગના પાસને છોડાવી દેતા. ભક્તને જેને લીધે કુસંગનો પાસ લાગતો હોય તે તપાસીને પછી તે કુસંગના મૂળને કપાવી નાખતા હતા અને તેનું હિત કરતા હતા. શ્રીહરિ, ધ્યાનથી સાંભળો, શ્રીહરિ પોતાના ભક્તને શુદ્ધ કરવાનો જ એક લોભ રાખતા. ત્રણ વાર વાંચું છું, શ્રીહરિ પોતાના ભક્તને કરવાનો જ શુદ્ધ કરવાનો જ એક લોભ રાખતા. શ્રીહરિ પોતાના ભક્તને શુદ્ધ કરવાનો જ એક લોભ રાખતા, બીજો કોઈ લોભ રાખતા નહીં. વચનામૃતમાં પણ મહારાજ કહે, તમે અમારા છો, તમારે વિશે તલભાર પણ કસર રહેવા દેવી નથી. જ્યાં સુધી જીવને માયિક દેહનો સંબંધ છે,
ત્યાં સુધી તેને બાળક સમાન ગણતા હતા. બસ બીજાને કેવા ગણવા? બાળક છે, વડીલ છે, એને હાચવી લેવા, સન્માન આપી દેવા. બીમાર હોય તો આપણે શું કરીએ દાદા? નાયલા હોય, ન નાયલા હોય, બરાબર હાચવી લઈએ ને, બીજા બધાને હાચવી લેવા. દેહ સિવાયનો જે કુસંગ હોય તેનાથી છૂટવાનો ઉપાય કહેતા, અને દેહનો જે કુસંગ છે તેને તો શ્રીહરિ જ્ઞાન દ્વારા છોડાવતા. શ્રીહરિને આ બધા ઉપાય આવડતા, બીજો કોઈ શીખવા પ્રયત્ન કરે તો પણ ન આવડે, બીજો જો શીખીને કંઈક કરવા જાય તો તેનાથી નુકસાન થાય. આ પ્રકારનું વેદ્ય વેદુ શીખવાથી આવડતું નથી. ભગવાન શ્રીહરિ બહુ મોટા વૈદ્ય છે, બહુ મોટા ડોક્ટર છે. ગમે તેવું દર્દ હોય ને, કરોડો જન્મની કસર હોય ને, એને પણ પળમાં કાઢી નાખતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં સરવૈ ગામની બજારમાં શ્રીહરિ પગપાળા આવ્યા, એ નામે 45મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.